નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો કે જીએસઆરટીસીની મિત્રો જે વિદ્યાર્થી ભાઈ બહેનો કન્ડક્ટરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મિત્રો આજે મોડલ પેપર પાંચ સ્વરૂપે આજે આપની સમક્ષ રજૂ કરીશ તેમની અંદર પ્રશ્ન અને તેમના જવાબ મોડલ પેપર પાંચમાં રજૂ થશે જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમે અમારી ચેનલમાં પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની અતિ બે લાઇકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે તો જોઈએ મિત્રો જીએસઆરટીસીનું કંડક્ટરનું મોડલ પેપર નંબર પાંચ તો પ્રથમ પ્રશ્ન છે કંડક્ટર પાસે નિયત ફરિયાદ પોથી ખાલી જગ્યા પાનાની છાપેલા નંબર વાળી હોય છે તો એ ઓપ્શન છે ચાલીસ પેજ બી ઓપ્શન વીસ પેજ સી ઓપ્શન પંદર પેજ કે ડી ઓપ્શન પચાસ પેજ તો તેમનો સાચો જવાબ છે ચાલીસ પેજની મિત્રો તેમની પાસે કંડક્ટર પાસે ચાલીસ પેજની જે હોય છે મિત્રો એ નિયત ફરિયાદ પોતી હોય છે ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ તો કંડક્ટરની નોકરી માટે પસંદ થયેલા ઉમેદવારને કઈ તાલીમ અપાય છે ડ્રાઇવિંગની તાલીમ અપાય છે સ્થળ પર તાલીમ અપાય છે પરોક્ષ તાલીમ અપાય છે કે પ્રત્યક્ષ તાલીમ અપાય છે તો કન્ડક્ટરને જે મિત્રો પસંદ થયેલા હોય તેમને પ્રત્યક્ષ તાલીમ અપાય છે ત્યાર પછીની વાત કરીએ કંડક્ટરના લાયસન્સની મુદત પૂરી થયા પછી કેટલા દિવસમાં રિન્યૂ કરાવી લેવું જોઈએ તો વીસ દિવસની અંદર દસ દિવસની અંદર ત્રીસ દિવસની અંદર કે પચીસ દિવસની અંદર તો તે મિત્રો કન્ડક્ટરનું લાઇસન્સ ત્રીસ દિવસ અગાઉ રિન્યુ કરાવી લેવું જોઈએ લોકલ બસમાં પુખ્ત વયના મુસાફરને ઓછામાં ઓછું કેટલું ભાડું હોય છે દસ રૂપિયા હોય છે પાંચ રૂપિયા હોય છે આઠ રૂપિયા હોય છે કે સાત રૂપિયા હોય છે તો તેમનો સાચો આન્સર છે સાત રૂપિયા ઓછામાં ઓછું ભાડું હોય છે એટીએમ મશીન ચાલુ કરવા માટે કઈ કી દબાવવાની હોય છે આપણે જાણીએ છીએ કે મોટાભાઈ મોટા ભાગની જે કાંઈ

તો તેમનો સાચો આન્સર છે કલમ એકસો બ્યાસી અંતર્ગત તેમનો ગુનો બને છે ત્યાર પછી વાત કરીએ અકસ્માતના સંજોગોમાં ડ્રાઈવરની ફરજ જોગવાઈ કઈ કલમમાં છે એકસો ચોત્રીસ કલમ કલમ એકસો ચુમાલીસ કલમ એકસો ચોપન કે કલમ એકસો ચોસઠ તો જે કલમ જે છે મિત્રો ઈ એકસો ને ચોત્રીસ કલમની અંદર જોગવાઈ છે ક્યા કેરેજમાં પાસ કે ટિકિટ લાગુ પડે છે ટેક્સી કેબ ગુડ્સ કેરેજ સ્ટેજ કેરેજ કે કોન્ટ્રાક્ટ કેરેજ તો તેમનો સાચો આન્સર છે તે સ્ટેજ કેરેજ સ્ટેજ કેરેજ જે છે મિત્રો તેમાં લાગુ પડે છે મોટર વાહન શબ્દની માત્ર એક્ટરીની અંદર વપરાશ માટે માટેના ખાસ પ્રકારના વાહનને અમુક કિસ્સામાં સમાવેશ થાય છે સમાવેશ થતો નથી સમાવેશ થાય છે આવી કોઈ જોગવાઈ નથી તો તેમનો સાચો આન્સર છે મિત્રો કે જે કઈ જોગવાઈ છે મિત્રો તો તેમાં સી ઓપ્શન છે સમાવેશ થાય છે ત્યાર પછીની વાત કરીએ તો મોટર વાહન અધિનિયમ હેઠળ કોઈ પણ ગુના માટે ડ્રાઈવર અને કંડક્ટર નામ આપવાની વાહન માલિકી ફરજ કઈ કલમમાં છે કલમ એકસો તેત્રીસ કલમ એકસો ઓગણચાલીસ કલમ એકસો ચુમ્માલીસ કે કલમ એકસો ઓગણપચાસ એટલે કે કોઈપણ ગુનો જો મિત્રો ડ્રાઈવર અને કંડક્ટર નામ આપવાની વાહન માલિકની ફરજ કઈ કલમની અંદર છે તો તેમનો સાચો આન્સર છે કલમ એકસો ને તેત્રીસ અંતર્ગત છે મોટર વ્હીકલ એક્ટ કઈ કલમ પ્રમાણે આરક્ષિત રેલવે લેવલ ક્રોસિંગ કેટલીક સાવચેતી રાખવામાં કન્ડક્ટરની ફરજ છે તો કલમ એકસો પચીસ કલમ એકસો પાંત્રીસ કલમ એકસો ત્રીસ કે કલમ એકસો એકત્રીસ તો તેમનો સાચો આન્સર છે કલમ કલમ જે છે મિત્રો એકસો ને એકત્રીસ તે તેમનો સાચો આન્સર છે ત્યાર પછી વાત કરીએ કોઈ પણ પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનનું લર્નર લાયસન્સ મેળવવા માટે હળવા મોટર વાહન હકારવાનું લાયસન્સ ઓછામાં ઓછા સાત વર્ષ સુધી ધારણ કરેલું હોવું જોઈએ ઓછામાં ઓછા છ વર્ષ સુધી ઓછામાં ઓછું એક વર્ષ સુધી કે ઓછામાં ઓછા નવ વર્ષ સુધી ધારણ કરેલું હોવું જોઈએ તો તેમનો સાચો આન્સર છે મિત્રો કે ઓછામાં ઓછું એક વર્ષ સુધી આ લાયસન્સ હોવું જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો મોટર વાહન અધિનિયમ હાલની જોગવાઈ મુજબ માત્ર ટ્રાન્સપોર્ટ વાહન ડ્રાઇવિંગ માટે તબીબી પ્રમાણપત્રની જોગવાઈ છે કોઈ પણ પ્રકારના વાહનના લાયસન્સમાં તબીબી પ્રમાણપત્રની જોગવાઈ નથી માત્ર દ્વિચક્રી વાહન લાયસન્સમાં તબીબી પ્રમાણપત્રની જોગવાઈ નથી અને દરેક પ્રકારના વાહનના માટે તબીબી પ્રમાણપત્રની જોગવાઈ છે એટલે કે મિત્રો મોટર વાહન અધિનિયમ હાલની જોગવાઈ મુજબ તો તેમનો સાચો આન્સર છે એ માત્ર જે ટ્રાન્સપોર્ટ વાહન જે છે તેમાં મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે તબીબી પ્રમાણપત્રની જોગવાઈ છે ત્યાર પછી મોટર વાહન ચલાવવાનું લાયસન્સ લેવા ટેસ્ટ આપવી જરૂરી નથી જો લાયસન્સ પૂરું થવાની તાલીમ તારીખની અરજી તારીખ વચ્ચે સમય દસ વર્ષ કરતાં વધુ ન હોય બે વર્ષ કરતાં વધુ ન હોય પાંચ વર્ષ કરતાં વધુ ન હોય ત્રણ વર્ષ કરતાં વધુ ન હોય તો તેમનો સાચો આન્સર છે કે ત્રણ વર્ષ કરતાં વધુ ન હોય તો તમારે મિત્રો ટેસ્ટ આપવાની જરૂર નથી મોટર વાહન અધિનિયમ મુજબ મોટર વાહનની નોંધણીનું પ્રમાણપત્ર કઈ કલમ હેઠળ સમગ્ર ભારતમાં અસર કરતા છે તો કલમ છપ્પન કલમ છોતેર કલમ છેતાલીસ કે કલમ છ્યાસી તો તેમનો સાચો આન્સર છે કે કલમ છ્યાસી ત્યાર પછીની વાત કરીએ આઈ ચાલુ કરતા પહેલા જે પેજ દેખાય તે કયા નામથી ઓળખાય છે એટલે કે મિત્રો આપણે જોઈ શકીએ છીએ ઓરિજિનલ પેજ મેઇન પેજ ફર્સ્ટ પેજ કે હોમ પેજ તો તેમનો સાચો આન્સર છે હોમ પેજ તો આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર જે કન્ડક્ટરના અવારનવાર જે પ્રશ્ન પૂછાય છે એ આપની સમક્ષ રજૂ કર્યા જો વિદ્યાર્થી ભાઈ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને વધુ મધું શેર કરજો ધન્યવાદ